પાટણ શહેરમાં દિન પ્રતિદિન દબાણો અને ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી નીકળ્યો છે તેમ છતાં પાટણ નગરપાલિકાના સત્તાધીશો સહિત નગરસેકો અને વોર્ડ ઇન્સ્પેક્ટરો મોહન સિરિયા છે ત્યારે પાલિકાના સત્તાધીશો મોહનને લઈ પાટણના કેટલાક બિલ્ડરો બેફામ બની દબાણો કરી બાંધકામ કરી બે શહેરને બાંધમાં લીધું છે આવા દબાણો સામે જાગૃત નાગરિકો દ્વારા વારંવાર જિલ્લા સ્વાગત ફરિયાદમાં રજૂઆત કરેલ છતાં તે અંગે કલેક્ટર દ્વારા દબાણો તોડી પાડવાના કેટલા હુકમો કરવામાં આવ્યા છે આજ દિન સુધી આવા ગેરકાયદેસર થયેલા દબાણો પાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે નગરપાલિકાના સત્તાધિવસો સામે સવાલ પામ્યા છે ત્યારે પીટીએન ન્યૂઝના અહેવાલનો બસો સિત્તેરમો દિવસ હોવા છતાં સત્તાધીશો અધિકારીઓ પાટણ શહેરમાં બની ગયેલા દબાણો સામેના મૌન પ્રત્યે અનેક પ્રશ્નો દોરી રહ્યા છે પાટણ શહેરના જલામ ચોક પાસે શક્તિનગરના નાકા પર બની રહેલા દબાણને અગાઉ નગરપાલિકાએ દૂર કરાતા મકાન માલિક દ્વારા પોતાના સ્વખર્ચે દબાણ દૂર કરવાની બાંહ્યદરી આપી હતી પરંતુ પાંચા માળની બદલી થતાં તેનો લાભ ઉઠાવી દુકાનદારે પોતા ના સ્વખર્ચે દબાણ કરવાને બદલે ફરીથી અનઅધિકૃત દબાણ બાંધી દેતા આવા અનઅધિકૃત અધિકૃત દબાણો પાછળ કોનો છુપો આશીર્વાદ જોવા મળે છે તેવું પણ ચર્ચાસ્પદ બન્યું છે તો સુભાષ ચોક પાસેનો એક નવીન બની રહેલા શોપિંગ સેન્ટર પર દબાણ હોવાથી ચીફ ઓફિસર દ્વારા તેનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું પરંતુ રાજકીય ઓથા હેઠળ આ દુકાન માલિકે પોતાનું ફરીથી દબાણ બાંધકામ કરી અને કાયદાનો કોઈ પણ ડર ન હોય તે દુકાન માલિકે સાબિત કર્યું છે તો જૂના રેડ ક્રોસ બોરની સામે આવેલા ભોગવેચનામ ના વેપારી પણ દબાણ કરતા કોમર્શિયલ ધંધો ચાલુ કર્યો છે છતાં પાલિકા દ્વારા ત્રણ નોટિસો આપ્યા બાદ પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરતા રાજકીય આગેવાનો અને પાલિકાના કેટલાક સત્તાધીશો વેપારીઓ દબાણ કરતા અને છાવડતા હોવાનું પણ જોવા મળતા બેફામ બની પાટણ શહેરમાં બાંધમાં રહેવામાં પ્રયત્નો કરી રહ્યા હોવાનું જોવા મળ્યું છે તો શું પાટણ શહેરમાં દબાણોના ફાટી નીકળેલા રાફડાને કાબૂમાં લેવા પાલિકા તંત્ર બુલડોઝર ચલાવશે ખરા